બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો હોદ્દેદારો એકત્ર થઈ મૌન ધારણ બાદ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં સરકારશ્રીને વિનંતી કરવામાં આવી છે કે દેશમાં અસામાજિક તત્વો દ્વારા નમાજ બાદ જાહેર મિલકતો સળગાવવી, હિન્દુ વસાહતો મંદિરો પર પથ્થરમારો ચલાવવો વગેરે સમાજમાં દૂષણ ફેલાવતા અસામાજિક તત્વોને જબ્બે કરી સખ્ત નેસ સાથે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી। कलेक्टर साहेब ने आवेदन पत्र आपवामां आव्युं हतुं। शुक्रवारनी जे नमाज थाय छे त्यारे मोटी संख्यामां नमाजमांथी जे माणसो निकळे छे अने रोड उपर पत्थरमारो करे छे, मंदिरो सरगावे छे अने सरकारी मिलकतने नुकसान थाय छे, एना माटे अमे राष्ट्रपति श्रीने उद्देशीने आवेदन पत्र आखा भारतमां बजरंग दळे आपेलुं छे। બસ અમારી એક જ માંગ છે કે ભારતના જે આપણે બંધારણ છે એના નિયમોને અનુસરવું, બધાને જોઈએ અને કોઈને કાંઈ તકલીફ પડતી હોય તો આપણે કોર્ટ કચેરી પોલીસ સ્ટેશન વગેરે છે એનો આપણે ઉપયોગ કરવો પડે, કાયદો આપણે હાથમાં ન લેવો જોઈએ, એના માટે અમારી રજૂઆત છે। બ્યુરો રિપોર્ટ, સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ।